નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 ની શુભ શરૂઆત કરશું આજે આપણે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે વાર્ષિક પરીક્ષામાં કુલ 8 ગુણોનું પૂછવામાં આવે છે. એ વિભાગમાંથી એક પ્રશ્ન કે જેના બે ગુણ, બી વિભાગમાંથી બે પ્રશ્ન કે દરેકનો એક માર્ક હોય છે તેના બે ગુણ, સી વિભાગમાંથી એક પ્રશ્ન જેના બે ગુણ અને ડી વિભાગમાંથી એક ક્વેશ્ચન જેના ત્રણ ગુણ, આ મળી અને આ ચેપ્ટરમાંથી આપણે કુલ 8 ગુણ મેળવવાના છે. ચેપ્ટરનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. હાલના સંજોગો અનુસાર બેંક અને નાણાં એ ખૂબ જ ઉપયોગી છે એમ પણ કહી શકાય અને સંસ્થાઓ પણ ખૂબ ઉપયોગી છે. એટલે આ ચેપ્ટરની અંદરથી આપણે બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો, નાણાનો ઉદ્ભવ આપણે આગળ ચેપ્ટરમાં ભણી ગયા. આ ચેપ્ટરની અંદર બેંક કેવી રીતે અસ્તિત્વમાં આવી, બેંક કેવા કાર્યો કરે છે અને એની શું કઈ મર્યાદા છે, બસ આવું આ ચેપ્ટરમાંથી આપણે ભણવાનું છે. એટલે કુલ 8 ગુણ મેળવવાના છે. સૌથી પહેલા આપણે પ્રાસ્તાવના ભણીએ તો બેન્કિંગ, આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી ખાતાઓના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. આપણામાંના કેટલાય વિદ્યાર્થીઓના વાલીઓને ધંધાની લેવડેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે, તો કેટલાક વાલીઓએ રંધણ ગેસની સબસિડી બેંકમાં ખાતામાં મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આજે છે એ રોકડ વ્યવહાર કરવાને બદલે એ એજ્યુકેટેડ વ્યક્તિ જે સમજી શકે છે એ બધા ઓનલાઈન વ્યવહાર કરતા થયા છે. પણ આ ઓનલાઈન બેન્કિંગની સુવિધા ક્યારે પ્રાપ્ત થાય, જો બેંક અસ્તિત્વમાં હોય તો એ શક્ય બને. તો તમે તમારા ઘરનું જ ઉદાહરણ લો તો કે ગેસનો માટલો આવે છે, જ્યારે માટલો આવે ત્યારે આપણે જે વધુ પૈસા ચૂકવીએ છીએ તો સરકાર એના ઉપર સબસિડી એટલે કે રાહત આપે છે. તો એ રાહત છે એ પાછી આપણા બેંક ખાતામાં જમા થાય છે. પણ આ ક્યારે શક્ય બને, જો આપણું બેંકમાં ખાતું હોય તો, અને બેંકમાં ક્યારે જ ખાતું હોય તો કે બેંક અસ્તિત્વમાં હોય તો. વળી આપણે સ્કૂલની ફી પણ બેંકના ચેક દ્વારા પણ ભરી શકીએ છીએ. ટીવી ફ્રીજ વસ્તુઓ ખરીદવા માટે નાણાં બેંકમાંથી ઉપાડીએ છીએ. આપણામાંના કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે પણ બેંકમાંથી ઋણ લીધું હશે. આધુનિક યુગમાં નાણાં યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આ પ્રકારના આપણને બેંકો વિશે થોડીક સમજૂતી મેળવી, આ સામાન્ય પરિચય બેંક એટલે શું એ મેળવ્યો. તો હવે પેલા તો બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો, બેંકની શરૂઆત કેવી રીતે થાય, પછી બેંકનો અર્થ શું છે એ આપણે જોશું. એટલે બેંકનો ઉદ્ભવ અને અર્થ, અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ કહે છે. સંસ્કૃત શબ્દમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે કે જેનો અર્થ મૂડીનો જથ્થો એમ કહી શકાય, અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, અંગ્રેજીમાં શબ્દ માટે કયો, તો કે જથ્થો અથવા સમૂહ. પછી સંસ્કૃતમાં ભાંડ શબ્દ અને એના ઉપરથી ભંડોળ શબ્દ છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીનો શબ્દ બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ શું કામ એમ નામ કર્યું, તો કે ફ્રાન્સ
હવે પણ